કેમ છો મિત્રો આજે આપણે અકબર બિરબલની વાર્તા સાંભળશું આ અકબર એટલે દિલ્હીનો રાજા દિલ્હીનો બાદશાહ અને બીરબલ એટલે તેમનો પ્રધાન આ બીરબલ ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર છે જેની વાર્તા ખૂબ જ પ્રખ્યાત છે જે વાર્તા ખૂબ જ રસપ્રદ વાર્તા છે ઘણા લોકોએ નાનપણમાં સાંભળી હશે આ વાર્તા નાના અને મોટા દરેક લોકોને સાંભળવી ગમે તેવી વાર્તા છે આશા રાખું છું આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમશે જો વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વાર્તાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો શિયાળાના દિવસો હતા હાડ ધ્રુજાવી દે એવી કડકડતી ઠંડી હતી એ વખતે અકબર બાદશાહ અને બીરબલ મહેલના બગીચામાં ફરવા નીકળ્યા અકબરે કહ્યું કે બીરબલ આજની આ ઠંડીમાં કોઈ માણસ મોં માગ્યા પૈસા આપવામાં આવે ને તો પણ આ હોજના ઠંડા પાણીમાં ઊભો ન રહી શકે બીરબલે કહ્યું કે જહાપના પૈસાની ખાતર માણસ ગમે તેવું જોખમ ખેડવા તૈયાર થાય અકબરે કહ્યું કે જો કોઈ માણસ આ હોજના પાણીમાં ઉઘાડા શરીરે આખી રાત ઊભો રહે તો હું તેને મોં માગ્યું ઇનામ આપું અકબરે બીરબલને એવો માણસ શોધી લાવવા કહ્યું એટલે બીરબલે શહેરના એક ગરીબ જુવાનને શોધીને પાણીમાં ઊભા રહેવા તૈયાર કરી બાદશાહ સમક્ષ હાજર કર્યો પેલો જુવાન ખુલ્લા શરીરે હોજના બરફ જેવા ઠંડા પાણીમાં ઉતર્યો એ આખી રાત તેમાંથી બહાર નીકળે નહીં એ માટે અકબરે કડક ચોકી પહેરો ગોઠવ્યો બીજા દિવસે સવારે બાદશાહ જાતે દરબારીઓ સાથે હોજ પાસે આવ્યા જોયું તો પેલો જુવાન કડકડતી ઠંડીમાં ધ્રુજતો હજુ પાણીમાં જ ઊભો હતો તે બહાર આવી બાદશાહના પગે પડ્યો બાદશાહે પૂછ્યું કે અલ્યા આવી ઠંડીમાં તને કંઈ જ ન થયું જુવાન બોલ્યો કે જહાપના ઠંડી તો ઘણી લાગતી હતી પણ આપના મહેલમાં પેલા બળતા દીવા તરફ જોઈ મેં આખી રાત વિતાવી બાદશાહે કહ્યું કે હં એ દીવાની હૂંફને લીધે જ તે આખી રાત વિતાવીને તેણે જુવાનને કંઈ પણ ઇનામ આપ્યા વગર કાઢી મૂક્યો જુવાન તો રડતો રડતો બીરબલ પાસે ગયો અને પોતાને ન્યાય અપાવવા વિનંતી કરી બીરબલે તેને આશ્વાસન આપ્યું બીજા દિવસે બીરબલ દરબારમાં ન ગયો એથી બાદશાહે તેને બોલાવવા એક સિપાહીને મોકલ્યો સિપાહીએ આવીને સમાચાર આપ્યા કે બીરબલ સાહેબ ખીચડી પકવે છે તે તૈયાર થાય પછી ખાઈને આવશે એ પછી ઘણો સમય થયો છતાં બીરબલ ન આવ્યો તેથી બાદશાહ દરબારીઓ સાથે જાતે બીરબલને ત્યાં ગયા જોયું તો બધા આશ્ચર્ય પામ્યા બીરબલે ત્રણ લાંબા વાસ જમીનમાં ખોસી ઊંચે છેડા પર એક હાંડલી લટકાવી હતી અને નીચે જમીન પર તાપણું કર્યું હતું અકબરે આ જોઈ કહ્યું કે બીરબલ તારું મગજ ઠેકાણે લાગતું નથી મૂર્ખ આટલે ઊંચે ટાંગેલી હાંડલીને આ લાકડાનો તાપ ક્યારે પહોંચશે અને તારી ખીચડી ક્યારે તૈયાર થશે બીરબલ તરત બોલ્યા કે હજુર આ ખીચડી જરૂર તૈયાર થશે જો દૂરથી મહેલના દીવાની ગરમી પેલા જુવાનને પહોંચતી હોય તો આ તાપણાની ગરમી હાંડલીને કેમ નહીં પહોંચે અકબર બુદ્ધિમાન હતા તેણે કહ્યું કે બિરબલ તારી વાત હું સમજી ગયો પેલા જુવાનને કહેજે કે કાલે દરબારમાં આવે એને મોં માગ્યું ઈનામ મળશે ચતુર બિરબલની બુદ્ધિને કારણે એ યુવાનને મોં માગ્યું ઈનામ મળ્યું મિત્રો આશા રાખું છું આ વાર્તા આપને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું અકબર બિરબલની આવી જ બુદ્ધિ ચાતુર્યભરી વાર્તાઓ સાથે જય માતાજી